સો ફાઇનલી જેની હું ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો, તૈયારી કરી રહ્યો હતો, જામ સાહેબની આ જાજરમાન ભૂમિ જામનગરમાં આવીને અહીંની પિક્યુલારિટીઝ જે છે એને કેમેરામાં કેદ કરવાનું. પણ અહીંયા આવતા હવે સૌથી પહેલાં તો મારી સૌથી પહેલી રિક્વાયરમેન્ટ હતી એક મસ્ત કડક ચા, અને એના પછી મારા જેવા ખાઉદરા માણસ પાસે અહીંની ખાઉગલીનું લિસ્ટ તૈયાર જ હતું. અને ચા તમારા જામનગરમાં સૌથી બેસ્ટ એવી હોય. તો હું જે ચોકમાં છું તેના પાછળ અંબર ટોકીસ છે, અને આ ચોક કહેવાય છે અંબર ચોક, જે ગુરુદ્વારા ચોકની બરાબર નજીક છે. તો સૌથી પહેલાં ચા પીએ અને કામની શરૂઆત કરીએ. તો આ છે જામનગરની સૌથી બેસ્ટ ચા જે વખણાય છે, જે અંબર ચા. અને એની નીચે છે આપણા લહેરીલાલા હનુમાનજી. તો યાર કામની શરૂઆત આનાથી બેસ્ટ કઈ રીતે થઈ શકે? એક તો બેસ્ટ ચા મળે અને સાથે હનુમાનજીના આશીર્વાદ મળે. એકચ્યુઅલી જામનગરની આ અંબર ચાના વખાણ મારા ફ્રેન્ડ હિતેશ, એટલે કે જે એક રેડિયો પ્રોફેશનલ છે, એના મોઢેથી હું ઘણા સમયથી સાંભળતો હતો. તો એટલા માટે આ વખતે નક્કી કર્યું કે જામનગરમાં પગ મૂકતાની સાથે જ સૌથી પહેલાં તો અંબરની ચા પીવી છે. અને ખરેખર આ અંબરની ચાએ રંગ પણ રાખી લીધો. હિતેશની સાથે ચા પીધા પછી મારો સૌથી પહેલો ટાર્ગેટ હતો જામનગર ના જેડી ના જોટા. અનફોર્ચ્યુનેટલી જ્યારે હું જામનગર પહોંચ્યો ત્યારે જેડીની દુકાન બંધ હતી, અને પછી અમે પહોંચી ગયા સીધા ખંભાળિયા ગેટ રોડ ઉપર. જોકે ત્યાં પણ અમને એક એકથી ચડિયાથી ઘણી બધી ડિશીઝ જોવા મળી, સ્પેશિયલી માંડવીની આ દાબેલી, અને અનાયાસે ત્યાં અમને જામનગરી ટેસ્ટવાળા જોટા પણ ચાખવા મળી ગયા. જામનગરના જેડીના જોટા તો આપણે ટેસ્ટ ના કરી શક્યા, એની દુકાને જે બંધ હતી એટલા માટે. બટ કચ્છી એકદમ લઝીઝ જોટા આપણને અહીંયા મળી જશે ન્યૂ સ્કૂલ વાળા મેઇન રોડ ઉપર, એટલે કે જે ખંભાળિયા ગેટનો રોડ છે ત્યાં. માંડવી કચ્છી દાબેલી એક તો જામનગરની અંદર સૌથી ફેમસ દાબેલીમાંથી એક છે, માંડવી કચ્છી દાબેલી. અને એની સાથે એ લોકો જોટા પણ બનાવે છે. તો આજે આપણે એક સાથે બે વસ્તુ ટેસ્ટ કરી શકીશું, માંડવી દાબેલીના જોટા અને માંડવી કચ્છી દાબેલી કડક. અને આ જુઓ યાર, સૌથી પહેલાં તો તમારા મોઢામાં પાણી આ વસ્તુ જ લાવી દે. કોઈ પણ કચ્છી દાબેલીની દુકાન ઉપર તમે જાઓ ને ત્યારે એનું જે સ્ટફ હોય, એનો જે માવો હોય, એને એટલો ખૂબસૂરતીથી ડેકોરેટ કર્યો હોય, તમને ખાવા માટે ટેમ્પ્ટ તો ત્યાં જ થઈ જાઓ. અને પછી આ કનૈયા ભાઈએ અમારા માટે એક પછી એક દાબેલી અને જોટા બનાવવાનું શરૂ કર્યું. દાબેલીની 20 રૂપિયા છે, બટર દાબેલી 25 રૂપિયા છે, જોટા 15 રૂપિયા, અને કચ્છી કડક એ છે 30 રૂપિયા. જોટા આ શું લાગે છે જોટામાં? લસણની ચટણી. લસણની ચટણી વાહ, એસે દેખતે હી મુંહ મેં પાણી ઓર પેટ મેં આગ, એસે ખાને કે બાદ તો તાનસેન ભી છેડ દેગા એક નયા રાગ, લાલ રાગ. ચલો જોક સપાટ. બટ હા, આપણે જેડીના જોટા ટેસ્ટ ના કરી શક્યા એટલા માટે અહીંયા એની સાથે કમ્પેર ના કરી શકાય. બટ અહીંયા એક દેખીતો ફર્ક જેડીના જોટા અને આ જોટા વચ્ચે એ આવ્યો કે જોટાનો મતલબ થાય 4 નાના નાના પાઉંને જોઈન્ટ કરીને બનતું હોય છે એક જોટો, અને એમાં વચ્ચે આખા 4 પાઉંની વચ્ચે કાપો મૂકી અને એમાં એ સ્ટફ ભરવામાં આવતું હોય છે, જેમ કે લાલ લસણની ચટણી સાથે સિંગદાણા અને ડુંગળી. અને અહીંયા એક મોટા પાઉંની અંદર એ જ રીતે લસણની ચટણી, સિંગદાણા અને ડુંગળી ભરવામાં આવે છે. સો સ્ટફ એ જ છે, માત્ર પાઉંની સ્ટાઇલ અલગ છે. અને હા, ટેસ્ટની બાબતમાં હું ટિપ્પણી એટલા માટે નથી કરતો કારણ કે મેં હજુ સુધી જેડીના જોટા નથી ટેસ્ટ કર્યા, પણ અહીંયા જોટા પણ ટેસ્ટ કર્યા અને સાથે દાબેલી પણ. ફોર્ચ્યુનેટલી ફાઇનલી આપણને જામનગરના એ જોટા મળી ગયા. એ જોટાની અંદર તમે જોઈ શકો છો દેખાવમાં જ એટલી સ્પાઇસી વસ્તુ છે. એની અંદર એક તો આપણને ઓનિયન, સિંગદાણા, મસાલા સિંગ,
અને ગાર્લિક ચટણી, એકદમ સિમ્પલ, એકદમ સેટિક વસ્તુ છે, પણ જો જેના ચસ્કો લાગી ગયો તો તમને એવરી ઇવનિંગ જોટા ખાવા જોઈએ. આપણી સાથે ત્યાંના કનૈયા ભાઈ છે, યસ પ્લીઝ આવો ને. કેટલા ટાઈમથી તમે આ દાબેલી અને જોટા બનાવો છો? અહીંયા અહીંયા 5 વર્ષથી. અને કઈ કઈ રીતે તમે આ જોટાનું કઈ રીતે શીખ્યા? આ તો જામનગરનું ચલણ, અમે તો કચ્છના. અચ્છા, તમે કચ્છના છો? માંડવીનું પોતે. અચ્છા, એટલે માંડવીમાં તમે કેટલા વર્ષથી બનાવતા દાબેલી? માંડવીમાં 5 વર્ષ કામ કર્યું છે. અચ્છા, દાબેલીનું. અને પછી જામનગર આવ્યા? ઓકે. જામનગરનો રિસ્પોન્સ કેવો છે? સારો છે. એકચ્યુઅલી નોર્મલી દાબેલી તો બધે બનતી હોય, બરાબર? હવે તો ઇન્ટરનેશનલ બની ગઈ છે દાબેલી, પણ એક એવો ટેસ્ટ કે જે કચ્છથી જ મળતો હોય અથવા કચ્છી લોકોના હાથેથી જ મળતો હોય, એ શું ડિફરન્ટ હોય વસ્તુમાં? આમાં શું ફરક હોય? એવું છે કે કચ્છીમાં કચ્છના જે માણસો છે ને, અગર ગરમ મસાલાની મોનોપોલી હોય, મોનોપોલી હોય, અહીંયાના માણસો અગર ના હોય, અહીંયા તો શાકથી બનાવતો ને એવું બનાવી. ઉપરાંત બીજું શું બનાવો છો? દાબેલી કચ્છી, દાબેલી કચ્છી કડક દાબેલી. અચ્છા, કડક કચ્છી એ વસ્તુ શું છે? રેકડા જેવું બહુ લાવે, સૂકા પાઉં આવે. ઓકે. દાબેલીનો મસાલો ભળે. તમારી પાસે સૌથી વધારે ડિમાન્ડ કેની? જોટાની આવે, દાબેલી ની આવે કે કડક? દાબેલી ને કચ્છી કડક આપણી બે સ્પેશિયલ આઈટમ થઈ ગઈ. આ જોટા જામનગર ની સ્પેશિયલ આઈટમ. અચ્છા, અને એને તમે જસ્ટ સાઈડ માં સાથે રાખ્યા છે, લોકો માંગે? એટલે મને એ કહેશો કે આ જે જોટા છે, એકચ્યુઅલી આમ તો એકદમ સિમ્પલ વસ્તુ છે, પણ લોકો છતાં આની પાછળ ગાંડા લાગે મજા. તીખું ખાવાના શોખીન હોય તો ખાય, મજા આવી જાય એને. લસણની ચટણી છે એટલા માટે. ઓકે. અને આની અંદર એ વસ્તુને એડવાન્સ કરવા માટે પાઉની ક્વોલિટીમાં કંઈ ફેરફાર હોય છે કે જોટામાં? દેશી ભઠ્ઠીના પાઉં છે. ઓકે. બીજા ઓવન આવે એમાં ટેસ્ટ ના આવે. ઓકે. આ દેશી ભઠ્ઠીના બનાવેલા જોડે. તમે કેટલા વાગે અહીંયા શરૂ કરી દો છો? 5 થી 10. ઓકે. અને ક્યાં ક્યાંથી લોકો આવે છે ખાવા માટે? ઘણી જગ્યાએથી આવે છે ભાઈ. સૌરાષ્ટ્ર અડધું આવતું હશે મારા ઘર ખાવા. અરે, રવિવાર કે એવું હોય, આડા દિવસો, રજાના દિવસો એમ આવતા હોય ઘણા બહારના માણસો આપણી પાસે. વાહ, થેન્ક યુ કનૈયાભાઈ. સો હવે કનૈયાભાઈની સાથે વાત તો કરી, પણ આ એક જોટો જે છે ક્યારનો મારા હાથમાં છે, અને એટલીસ્ટ એનો એક ટેસ્ટ તો બને છે યાર. આ પાઉની પહેલી એવી ડિશ મેં ખાધી જેમાં એક્સ્ટ્રા ચટણી નાખવાની કોઈ જરૂર જ નથી, કોઈ મતલબ પણ નથી. મારા જેવા વ્યક્તિએ પાણીની એક બોટલ સાથે રાખવી પડે, અનિવાર્ય છે. તમને આદત પડી જશે પછી વાંધો નહીં આવે. અને હવે થોડી વારમાં આપણે ટેસ્ટ કરીએ એની કચ્છી દાબેલી. તો જોટાના ટેસ્ટ પછી હવે ટેસ્ટફૂલ ગરમા ગરમ કચ્છી દાબેલી. એકચ્યુઅલી કચ્છી દાબેલી એટલી આની અંદર એટલું સ્ટફ દેખાઈ રહ્યું છે તેના, કે કનૈયાભાઈ આમાં કોઈ ચટણી એક્સ્ટ્રા નાખવાની જરૂર જ નહીં પડતી હોય ને હવે તો. ઓકે, તો એની સાથે એક્સ્ટ્રા શું શું હોય છે? સોસ હોય છે કે શું હોય છે? ગરમ મસાલાનો રસો આવે. અચ્છા, ગરમ મસાલાનો રસો. કેવું મીઠો હોય? વાહ, બહુ સાચી વાત કરી ઘણી હવે, કે એમને એમ ખાધા હોય તો પણ વાંધો નથી. અને આ જે કચ્છી ફ્લેવરનો જે ગરમ મસાલાનો રસો છે એની સાથે પણ માણસ ખાય તો કચ્છી ફ્લેવર એડ ઓન થાય. સો ફ્રેન્ડ્સ, આ તો ખાલી શરૂઆત જ હતી મારી જામનગરની ફૂડ જર્નીની અંદર. એવી એવી ફૂડ આઇટમ્સ મને ધ્યાનમાં આવી છે કે જેનો નાતો જામનગરની સાથે દાયકાઓ જૂનો છે. જામનગરની સાથે એ ફૂડ આઇટમ્સ બહુ જ અલગ રીતે વણાઈ ગઈ છે, કદાચ એના વિના જામનગરને અધૂરું પણ તમે કહી શકો. તો આવનારા સમયની અંદર તમારા માટે હું એ ફૂડ આઇટમ્સ અપલોડ કરવા જઈ રહ્યો છું. જો તમે ગુજુ બોક્સને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને બધા વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. સમીર મળશે તમને નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, સ્ટે બ્લેસ્ડ.